आज रोज मांडवी तालुकाना प्रांत ऑफिसर श्री ने अमे एक आवेदन पत्र आपवामां आव्या हता। जे मांडवी तालुकाना पश्चिम विस्तार नी अंदर आवेला गामडा अंतरोली अरड पदेसिया बोरीगाड़ा कोळसाणा मधरकोई तुकेत जेवा गामडानी अंदर वारंवार जे दीपड़ा ने मारी खावानी जे घटना बने छे। आज हाल में जे 15 तारीखे मधरकोई गामना राणीकुवा गामे जे घटना बनी ते खूब ज निंदनीय छे अने दुखद छे। आ वर्षनी अंदर मात्र लगभग छठी घटना थई छे। एनी अंदर बे जणना मृत्यु थया छे અને બાકીના લોકોને ઘણી મોટી ઈજા પહોંચી છે। અમારા આદિવાસી સમાજના લોકો વારંવાર આનો ભોગ બને છે। એને ધ્યાનમાં રાખીને સરકારશ્રી તથા જે તે ડિપાર્ટમેન્ટ એનું નોંધ લે અને તાત્કાલિક પણ આને પર નિયંત્રણ લેવામાં આવે અને સદંતર રીતે માનવ વસાહતથી દીપડા દૂર રહે એવી કોઈ જોગવાઈ કરવામાં આવે અને દીપડા જ્યારે પકડવામાં આવે છે જે તે ગામમાંથી તે જ્યારે ગામના બે આગેવાનોને સાક્ષી સ્વરૂપે લઈ જવામાં આવે કે એ લોકો દીપડા છોડે છે ક્યાં અને તેની તમામ વિગતો ગામ લોકો કે ગામ અગ્રણીને આપવામાં આવે। તેમજ હાલમાં પશ્ચિમ વિસ્તારની અંદર જે ખોડાંબા ગામ ખરું એ ખોડાંબા ગામની અંદર ખોડાંબા અને રેગામા ગામની વચ્ચે જે એક અભયારણ્યની જાહેરાત કરી છે સરકારશ્રીએ, જો હાલમાં જ અમારી પ્રજાને આ પરિસ્થિતિ હોય તો અભયારણ્ય પછી અમારી પ્રજા વધારે જોખમ વચ્ચે જીવશે। અને કહેવાય કે ઇન્ટરેક્શન નહોતું થતું ને આવું બધું, આ બધા અકસ્માતો નહોતા બનતા, પણ હવે ઘણા વખત છેલ્લા ઘણા વખતથી બનવા માંડ્યા છે અને ભવિષ્યમાં વધારે બનશે એવું એમનું કેવું છે। એટલા માટે એ લોકોનું આવેદન છે કે નવી ટેકનોલોજી, ક્યાં તો સીસીટીવી છે, ફેન્સિંગ છે, એ રીતે બધી સુવિધાઓ અહીંયા પૂરી પાડવામાં આવે અને એ રીતે અહીંયા નજીકના જે જંગલ વિસ્તારો છે ત્યાં ગોઠવાય એ બધી સુવિધાઓ, તો એને કારણે ફ્યુચરમાં જે મેન એનિમલ કોન્ફ્લિક્ટ છે એ આપણે ટાળી શકીએ અને જે આવી રીતે જાનહાનિ અને એ થાય છે અકસ્માત આકસ્મિક કારણોસર એ બધું અટકાવી શકાય, એના માટે એમની રજૂઆત છે। અને આ બાબતે આ આવેદનપત્ર આજે મેં સ્વીકાર્યું છે અને આ જે રજૂઆતો છે એ તમામ રજૂઆતો ઉપર રાજ્યકક્ષાએ મારા મારફતે હું રજૂઆતો મોકલાવું છું એટલે, અને હું જાતે પ્રયત્ન કરીશ ઉપર વાત કરીને કે ભાઈ જે પણ ખરું જે સાચો એક પ્રશ્ન છે અહીંયા જે ખરેખર તકલીફ આપે એવો છે એનું આપણે જલ્દી નિવારણ લઈ શકીએ અને ગ્રામજનોને આ રીતના અકસ્માતોથી આપણે બચાવી શકીએ।